નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં સ્વાગત છે આપનું. સમાચારો સાથે હું છું અંકિત. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ટૂંક જ સમયમાં કેન્દ્રનું બજેટ રજૂ થશે. 20 ફેબ્રુઆરી બાદ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. બજેટમાં સૌના હિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિવેદન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે બજેટ સત્ર જે રજૂ થશે તેમાં તમામ વર્ગ નું ધ્યાન રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બજેટમાં સૌના હિતનો સમાવેશ થશે તેવું નિવેદન પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે. અધ્રવ હાઈકોર્ટ દ્વારા ફી નિયમનના કાયદાની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ ખાનગી શાળાના સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં ફી નિયમનના કાયદા પર સ્ટે લાવવા અરજી કરી. સરકાર દ્વારા શાળા સંચાલકો સુપ્રીમમાં જાય તે પહેલા જ કેવિયેટ કરી હતી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં ફી નિયમનના કાયદાને લઈને સુનાવણી થવાની છે. સરકાર અને ખાનગી શાળાના સંચાલકોની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મંડાયેલી છે. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં તસ્કરોએ એટીએમને નિશાન બનાવ્યું. બીઓબીના એટીએમનું કેશ બોક્સ કાપીને તસ્કરો લઈ ગયા. એટીએમના સીસીટીવીને પણ તોડી નાખીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરો દ્વારા એટીએમમાં રૂપિયા 10 લાખ રૂપિયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જેતપુરના ગુંદાળા ગામમાં છે શોકનો માહોલ. ખાનગી બસ અને કાર સાથેની ટક્કરમાં 9 યુવકો કારનો કોળિયો બની ગયા. આ તમામ યુવાનો રજાઓ માણવા ભુજ ફરવા જતા હતા. તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો અને 9 યુવકોને બરખી ગયો. મૃતક યુવકમાંના એક એવા હાર્દિક ભાભરોલિયાના આગામી 22 તારીખે લગ્ન યોજાવાના હતા. એક જ ગામમાં 9 યુવાનોના મોતથી જાણે કે કરુણાંતિકા સર્જાઈ ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ યુવકોની આજે અંતિમ યાત્રા નીકળશે. બીજી તરફ ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. તો જેતપુરમાં ગઈકાલે જે અકસ્માત સર્જાયો તેમાં ગુંદાળા સ્વયંભૂ બંધનું એલાન કરાયું છે. ભુજ ફરવા ગયા હતા કેટલાક યુવકો, જેમાંથી 9 જેટલા યુવકોના મોત નિપજ્યા અને એક જ ગામના હોવાથી હવે જાણે કે કરુણાંતિકા સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ત્યાં પાટીદાર સમાજના સૌ આગેવાનો ભુજ હોસ્પિટલ ખાતે અને ગુંદાળા પરિવારોને સાંત્વન આપવા માટે કોઈચા છે. ઘટનાને કારણે ગામમાં આખા વિસ્તારની અંદર શોકનું વાતાવરણ. તો ગુંદાળામાં ગામના લોકોએ શોક પાળ્યો છે. અકસ્માતમાં એક સાથે 9 યુવકના મોત થતા કરુણાંતિકા સર્જાઈ છે. આજે મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવશે અને તેના કારણે હાલ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ, ભુજ ફરવા ગયા હતા જે મૃતકો છે તે, અને તે જ સમયે અકસ્માતમાં તેઓ સપડાયા અને મોતને ભેટ્યા. સમગ્ર ગામ સ્વયંભૂ બંધ પાળી રહ્યું છે અને આજના દિવસે આ તમામ જે 9 યુવકો છે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જે મૃતક છે તેમાંથી એક યુવકના 22 તારીખે લગ્ન લેવાના હતા, પરંતુ તે પહેલાં જ તેની સાથે કરુણાંતિકા સર્જાઈ ગઈ અને 9 યુવકો મોતને ભેટ્યા. આ અંગે વધુ માહિતી આપશે અમારા સહયોગી હરીન માત્રાવાડિયા. હરીન, જણાવશો જેતપુરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? 9 યુવકો ની અંતિમ યાત્રા આજે નીકળનાર છે, ત્યારે ચોક્કસપણે શોકનો માહોલ જોવા મળી રહ્યો હશે ગામમાં. જી ચોક્કસ, ધોરાજી પાસેનું જે મોટા ગુંદાળા ગામ છે ને, મોટા ગુંદાળા ગામના 9 યુવકો છે તે કચ્છ ફરવા માટે ગયા હતા, રજાઓ માણવા માટે ગયા હતા, પરંતુ એક ખાનગી ટ્રાવેલ સાથે અકસ્માત સર્જાયો હતો. ઇકો કારના 9 યુવાનો છે તેના મોત થયા છે. અત્યારે આપણે મોટા ગુંદાળા ગામે છે. આપ જોઈ શકો છો કે થોડી વારમાં છે તમામ જે
યુવકો છે તેના મૃતદેહ છે તેની અંતિમવિધિ કરવામાં આવશે અને સમગ્ર ગામ છે તે સજ્જડ આજે બંધ પાડ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો જે મોટા ગુંદાળા ગામ છે ત્યાં તમામ જે ગ્રામવાસીઓ છે તેણે આજે સજ્જડ બંધ પાડ્યું છે અને જયેશ પ્રધાન જયેશ રાદડિયા છે તે પણ અહીં આવી ચૂક્યા છે. તેમની સાથે જ આપણે વાત કરીશું જે રીતે તો જોવા જઈએ તો આવી એક ઘટના બની હતી અને જાત્રાની બસ જ્યારે એક્સિડન્ટ થયું હતું અને 8 વ્યક્તિઓના મૃત્યુ થયા તેવો બીજો બનાવ જેતપુર તાલુકામાં બન્યો છે. આખું ગામ ગઈ રાતથી જ અહીંયા ઉપસ્થિત છે અને કલ્પી ન શકાય એવી ઘટના છે અને ગ્રામ લોકો પણ જે કંઈ મદદ થઈ શકે એમાં સૌ જોડાયા છે. ગઈકાલથી જેશભાઈ આપ અહીં ઉપસ્થિત છો, શું કહેશો આપ, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી વહીવટીતંત્ર દ્વારા? મેસેજ મળતા જ અદાણી હોસ્પિટલ ખાતે એના સુપ્રીમો સાથે મારે વાત થઈ હતી, ભુજ કલેક્ટર, ભુજ એસપી અને સમગ્ર આખું વહીવટીતંત્ર ત્યાં ખડેપગે હાજર હતું અને દરેક જાતની મદદ કરી અને મૃતદેહને અહીંયા ગુંદાળા સુધી લાવવામાં ટોટલી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. અંતિમ વિધિ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? દરેક પ્રકારમાં ગામ લોકોને ગામના સરપંચથી લઈને ગ્રામજનો બધા સાથે જોડાયા છે અને બધાની એક સાથે અહીંયા અંતિમ યાત્રા નીકળશે અને અંતિમ વિધિ એક સાથે થવાની છે. જે રીતે જોવા જઈએ તો મોટા ગુંદાળા ગામ છે ત્યાં જયેશ રાદડિયા ગઈકાલ રાતથી જ ઉપસ્થિત છે અને હું ફરીથી આ દ્રશ્યો છે બતાવવા માંગી, સમગ્ર ગામ લોકો છે તેઓ પણ ગઈકાલ રાતથી જ અહીં ઉપસ્થિત છે કેમકે એકી સાથે આ ગામના 9 યુવકો છે તેનું મોત થયું છે, અકસ્માતમાં તેમનું મોત થયું છે. ક્યાંક ને ક્યાંક સમગ્ર ગામ છે તે શોકમય છે. થોડી વારમાં આ તમામ લોકો છે, આ તમામ યુવકો જે કાલે મોતને ભેટ્યા છે તેની અંતિમ વિધિ છે તે થવાની છે. બીજી તરફ જો આપણે વાત કરવામાં આવે તો ધોરાજીના પણ ધારાસભ્ય લલિત વસોયા અહીં ઉપસ્થિત છે, તેમની સાથે આપણે વાત કરીશું. જે રીતે આ જે ઘટના બની છે, લલિતભાઈ શું કહેશો? એવું સૌ કરી રહ્યા છે. દુઃખદ ઘટના છે. ગઈકાલે સાંજે 5:40 આજુબાજુ ગુંદાળા ગામના અમારા યુવાનો કચ્છની અંદર રજાના દિવસો હોય ફરવા માટે ગયા હતા અને અકસ્માતની અંદર 9 યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે. સમગ્ર વિસ્તારની અંદર પાટીદાર સમાજમાં શોકનો માહોલ છે અને જે યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે એમાંથી 6 યુવાનો એવા છે કે જેના મા બાપને એક જ પુત્ર હતા. હાર્દિક નામનો જે યુવાન શહીદ થયો છે એના 22 લગ્ન હતા. એટલે સમગ્ર વિસ્તારની અંદર શોકનો માહોલ છે. વિસ્તારની અંદર શોકનો માહોલ છે કેમકે જે રીતે 6 જેટલા યુવાનો હતા કે તેમના એકને એક પુત્ર હતા. બીજી તરફ જોવા જઈએ તો હાર્દિક નામનો જે યુવાન હતો જે પણ આ ગામનો હતો અને તેમના આવતી 22 એટલે કે 7 પછી તે તેમના મેરેજ હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર ગામ છે અત્યારે શોકમગ્ન છે અને જે રીતે અકસ્માત થયો છે તેને ખૂબ કરુણ ઘટના પણ બતાવી રહ્યા છે. જી બિલકુલ હરીન, ખાસ કરીને 9 જેટલા યુવકો જે મોતને ભેટ્યા અને સાથે જ 9 જેટલા જે યુવકો જે મૃતકો છે તેમની અંતિમ યાત્રા આજે કાઢવામાં આવશે. સમગ્ર ગામ ચોક્કસપણે હિતકે ચડી હશે. આભાર હરીન સમગ્ર માહિતી આપવા માટે. જણાવી દઈએ કચ્છ ગામના જે 9 યુવાનો છે તેના મોતને પછતા આજે અંતિમ યાત્રા આ 9 યુવકોની નીકાળવામાં આવશે. આ તરફ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ. સાબરમતી પોલીસે ન્યૂ રાણીપ વિસ્તારમાં પાડેલી રેડ દરમિયાન દારૂની મહેફિલ મારતા 15 વધુ લોકોને ઝડપી પાડ્યા. પકડાયેલા લોકોમાં કેટલીક યુવતીઓ અને કેટલાક એનઆરઆઈ પણ હોવાનો ખુલાસો થયો છે. ઉત્તરાયણના પર્વ બાદ તમામ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા પરંતુ મહેફિલ જ તેમના પર ભારે પડી. ધીરે પછી જયારે માહોલ જામ્યો બપોર પછી એ લોકોનું વર્તન થોડું બદલાયું. ટેન્ટ જેવા એ લોકો એકદમ નજીકથી ટેન્ટ બાંધેલા હતા, અંદર એમની નજર ધ્યાનથી જોયું તો પછી
25-1 જણનું ટોળું હતું, એમાં છોકરીઓ પણ હતી, છોકરાઓ પણ હતા, અને ત્યાં દારૂ જેવું એ લોકોનું કહેવાય કે ભાઈ મહેફિલ મોટી મોટા પાયે ચાલતી હતી, અને એ લોકો કોઈ સ્થાનિક હતું નહીં એવું ધીરે ધીરે બરાબર નજીકથી જોતા જાણવા મળ્યું કે આ તો બધી બહારની આવેલી પાર્ટીઓ છે. નીચે અહીંયા પાર્કિંગમાં જુઓ તો બધી મોટાભાગની ગાડીઓ પણ બહારની પડી હતી. કંટ્રોલ તરફથી મેસેજ હતો કે આ જે હોટલ છે આપણે જ્યાં ઊભા છે એમાં ટેરેસના ભાગે ઉત્તરાયણના નિમિત્તે હુકાબાર ચાલે છે એવી હકીકત મળેલી, જે આધારે પોલીસે રેડ કરેલ છે. હાલ તો જે તપાસ ચાલુ છે એની અંદર અમુક છોકરાઓ જે છે એ હોટલનો સ્ટાફ છે કે જે અમે રેડ કરવા ગયા તે વખતે સ્ટાફ ઉપર હતો, બીજું કોમ્પ્લેક્સ છે કે જેની અંદર કેટલાય ઉત્તરાયણના નિમિત્તે ઊભા હતા. ખરેખર આની અંદર હુકાબારમાં અથવા જે ખાલી બોટલો મળી આવી છે એમાં પાર્ટીમાં કોણ હતું એની તપાસ ચાલુ છે. તો ઉત્તરાયણ ઉજવણીનો પર્વ છે, પરંતુ ક્યારેક દુર્ઘટના પણ બનતી હોય છે. રાજ્યભરની જો કુલ વાત કરીએ તો 47 જેટલા બનાવોમાં લોકોના ગળા દોરીથી કપાયાના બનાવો સામે આવ્યા. માત્ર અમદાવાદમાં ઉત્તરાયણમાં 19 કિસ્સા સામે આવ્યા છે. વડોદરામાં 7 કિસ્સા સામે આવ્યા, તો ડાયમંડ સિટી સુરતમાં 3 કિસ્સા દોરીથી ગળું કપાવાના સામે આવ્યા છે. અને આ સમગ્ર ઘટનામાંથી 2 ઘટનામાં 2 યુવકોના મોત પણ નિપજી ચૂક્યા છે. વડોદરામાં 7 કિસ્સા સામે આવ્યા, તો સુરતમાં 3 કિસ્સા સામે આવ્યા છે દોરીથી ગળું કપાવાના. તો ભંગના કાયદાની 80-80 જોવા મળી છે. ઉત્તરાયણ અગાઉ પોલીસ દ્વારા ચાઇનીઝ ટુકલ વેચવા અને ઉડાવવા પર પ્રતિબંધ લદાયો હતો, તેમ છતાં રાજકોટમાં ચાઇનીઝ ટુકલ વેચનારા વેપારીઓ બેફામ જોવા મળ્યા. આજી ડેમ પોલીસે ઉત્તરાયણના દિવસે 3 વેપારીઓને ત્યાં દરોડા પાડીને 111 નંગ ચાઇનીઝ ટુકલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચાઇનીઝ ટુકલ વેચતા 3 વેપારીઓ ઝડપાયા છે અને આજી ડેમ પોલીસે તે 3 વેપારીઓની ધરપકડ કરી છે. જાહેરનામાના ભંગ બદલ આ તમામ વેપારીની, જે 3 વેપારી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ વેપારીઓની ધરપકડ કરવામાં આવી રાજકોટમાં. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે ચાઇનીઝ તુક્કલ ઉડી રહ્યા હતા પતંગ ચગાવ્યા બાદ, તો તે સમયના કયા વેપારીએ આ ચાઇનીઝ તુક્કલ વેચ્યા હતા તેની જાણકારી મેળવીને આ 3 વેપારીઓ સમક્ષ હવે કાર્યવાહી કરવામાં આવી છે. વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ટૂંક જ સમયમાં કેન્દ્રનું બજેટ રજૂ થશે. 20 ફેબ્રુઆરી બાદ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. બજેટમાં સૌના હિતનો સમાવેશ કરવામાં આવશે તેવું નિવેદન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું. બજેટ આવશે 1 તારીખે, ત્યાર પછી 21 તારીખે, એટલે 20 તારીખ પછી આપણું બજેટ સેશન શરૂ થશે અને એ પ્રજા ઉપયોગી અને બધા વર્ગોને કવર કરીને ગુજરાતના વિકાસ માટેનું બજેટ રહેશે. તો જેતપુરના ગોદાળા ગામમાં શોકનો માહોલ છે. ખાનગી બસ અને કાર સાથેની ટક્કરમાં 9 યુવકો કારનો કોળિયો બની ગયા. આ તમામ યુવાનો રજાઓ માણવા ભુજ ફરવા જતા હતા. તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો અને 9 યુવકોને ભરખી ગયો. મૃતક યુવકમાંના એક એવા હાર્દિક ભાબરોલિયાના આગામી 22 તારીખે લગ્ન યોજવાના હતા. એક જ ગામમાં 9 યુવાનોના મોતથી જાણે કે કરુણાંતિકા સર્જાઈ ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ યુવકોની આજે અંતિમ યાત્રા નીકળશે. બીજી તરફ ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલ અંતિમ યાત્રા નીકાળવામાં આવી રહી છે 9 યુવકો અને પોતે મંત્રી શ્રી જયેશ રાદડિયા પણ આ અંતિમ વિધિમાં પોતે કાંધ આપી રહ્યા છે. જણાવી દઈએ કે 9 જેટલા યુવાનોના મોત નિપજતા સમગ્ર ગામ હિપકે ચઢ્યું છે. એક જ ગામના આ 9 યુવાનો હતા અને મંત્રી જયેશ રાદડિયા પણ ગઈકાલ રાતથી ત્યાં જ ઉપસ્થિત છે અને લોકોને સાંત્વના આપી રહ્યા છે. જે મૃતકો છે તેમના પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે. સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.